बात करिए तो बैंकों ने करोड़ों नो चूनो लगाड़ी फरार थई गेल डिफॉल्टरो सामे तबाही बोलावामां आवशे। अमदावाद कलेक्टर द्वारा आवा 74 डिफॉल्टरो नी 860 करोड़ नी संपत्ति टांचमां लेवानो हुकम करायो छे। आ पहेला पण 176 केसनी 3770 करोड़नी संपत्तिने टांचमां लेवानो हुकम करवामां आव्यो छे। अत्यार सुधीमां 250 केसमां ज 4660 करोड़नी संपत्ति टांचमां लेवामां आवी छे। एवी पण माहिती छे कि कुल 400 जेटला डिफॉल्टरोनी 6700 करोड़नी संपत्ति टांचमां लेवामां आवशे। आ तमाम डिफॉल्टरोए बैंकोनी करोड़ोनी लोन चूकते नथी करी। संवाददाता अनिता पटनी अमारी साथे जोड़ाशे। अनिता, बैंकना डिफॉल्टरो के जेवो ए करोड़ोनी लोन लीधी छे चूकते नथी करी, तेमनी संपत्ति टांचमां लेवानो जे फरमान बहार करवामां आव्यो छे, केवी रीते थशे समग्र कार्यवाही? 2015 થી 2018 સુધીમાં 400 થી વધુ જે ડિફોલ્ટર દ્વારા જે બેંકો પાસેથી કરોડોની લોન લેવામાં આવી હતી, પરંતુ આ લોન તેમણે ભરપાઈ કરી નહીં હતી, જેના કારણે અત્યારે જિલ્લા કલેક્ટરમાં આ 400 જેટલા કેસોની સુનાવણી ચાલી રહી હતી, જે પૈકી અગાઉ 176 કેસોની મામલે 3770 જેટલી જે મિલકત, કરોડો મિલકત છે તે ટાંચમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ગઈકાલે ફરી એક વખત 74 જેટલા જે ડિફોલ્ટર છે અમદાવાદના જે કેસોની સુનાવણી હાથ કરોડની મિલકત ટાંચમાં લેવા માટેની અત્યારે સુનાવણી થઈ રહી છે। કારણ કે ખાસ તો આ ડિફોલ્ટર દ્વારા કરોડોની લોન બેંક પાસેથી લેવામાં આવી છે, જેમાં 500 કરોડથી પણ વધુની જે રકમ છે તે આ ડિફોલ્ટરે ચૂકવી નહીં હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે બેંકો દ્વારા અત્યારે હાલ તો આ તમામ જે મામલે અત્યારે જિલ્લા કલેક્ટરમાં જે સુનાવણી ચાલી રહી છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 250 જેટલા કેસોની સુનાવણી દરમિયાન જે અત્યારે 3770 જે કરોડની જે મિલકત ટાંચમાં લેવા માટેના હુકમ થઈ ગયા છે તેને લઈને જિલ્લા કલેક્ટરે કાર્યવાહી શરૂ થઈ છે। જ્યારે અન્ય જે કેસો છે તેની સુનાવણી અત્યારે હાલ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, જે પૈકી 6700 જે કરોડની મિલકત છે તે ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ ડિફોલ્ટરો સામે તવાઈ કરવામાં આવશે, તેમની સંપત્તિને ટાંચમાં લેવામાં આવશે। 74 બેંક ડિફોલ્ટર્સ છે જેમની યાદી જાહેર કરવામાં આવી છે, બેંક લોન નહીં ભરનાર સામે આકરા પગલાં આગામી સમયમાં લેવામાં આવશે।